નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા. રાષ્ટ્રીય એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોના વોરિયર્સ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા કોરોના વાયરસની મહામારીમાં રાત કે દિવસ જોયા વગર, ઘર કુટુંબ અને પોતાની પરવા કર્યા વગર પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, પ્રાંત કચેરીના અધિકારીઓ શ્રી, મામલતદાર કચેરીના અધિકારીઓ શ્રી, મીડિયા કવરેજવાળા, ટીડીઓ ઓફિસના કર્મચારીઓ તથા હોમગાર્ડ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સ બનીને સમાજને ઉપયોગી બનનારા તમામ અધિકારીઓનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો, જેઓને કચેરીમાં જઈ અને તમામ અધિકારીઓશ્રીઓને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ રાજુલા તાલુકાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ બલદાણિયા, ઉપપ્રમુખ રાજુલા તાલુકાના કેતનભાઈ દવે, રાજુલા શહેરના ઉપપ્રમુખ હિરેનભાઈ વાળા પ્રજાપતિ તથા રાજુલા તાલુકાના મહામંત્રી વિરલભાઈ પરમાર તથા મીડિયા કન્વીનર અશોકભાઈ મકવાણા તથા રાજુલા તાલુકા મહિલા મોરચા પ્રમુખ વીણાબેન સલ્લા તથા રાજુલા શહેર પ્રમુખ કાજલબેન બારૈયા તથા રાજુલા શહેરના ઉપપ્રમુખ રવિનાબેન બોરિચા તથા રાજુલા તાલુકાના મંત્રી તારાબેન દોદળવા હાજર રહ્યા હતા અને સર્વે કર્મચારીઓનો આભાર માન્યો હતો. આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા જ ઝડપી સમાચાર માટે જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા. વંદે માતર મિત્રો, ભારત માતા કી જય. મારું નામ છે પ્રકાશ બલદાણિયા, રાષ્ટ્રશક્તિ એકતા મંચ રાજુલા તાલુકા પ્રમુખ છું. આજરોજ 28/9/2020 દિવસે રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં પોલીસ કર્મીઓ, પ્રાંત કચેરી શ્રી અધિકારી શ્રીઓ, હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડની ટીમ તથા ટીડીઓ સ્ટાફ, સિવિલ સ્ટાફ વગેરે કર્મીઓએ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે અને સેવા કરી છે. તેઓને રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા સન્માનપત્ર આપી રાષ્ટ્રશક્તિ એકતા મંચ રાજુલા શહેર તથા રાજુલા તાલુકાની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાનાબાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દબાવો બેલ આઇકન, જેથી અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે.